गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मारू नाम नेहाबेन पटेल छे। आजथी हूँ तमारो गणित गम्मत विषय लईश। आजे आप तमे आगळ सरवाळा बादबाकी ने बधुं भणी गया छो। आजे आपणे प्रकरण 5 10 થી 20 સુધીની સંખ્યા શીખીશું। 20 સુધીની સંખ્યા એટલે હું બોલીશ, તમે ધ્યાનમાં રાખો। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 એ 20 સુધીની સંખ્યા થઈ। 10 થી 20 સુધીની સંખ્યા થઈ। હવે એમાં 10 થી 20 સુધીની સંખ્યામાં 10 10 ના જૂથ કેવી રીતે બનાવવાના એ હું તમને આજે શીખવીશ। ચાલો અહીંયા શું છે, આ દીવાસળી દોરી છે। શું દોરી છે? મે દીવાસળી દોરી છે। એ દીવાસળી બધી અલગ અલગ છે, છૂટી છવાઈ છે। કેવી છે? એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એવી છૂટી છવાઈ છે। ચલો પહેલા આપણે દીવાસળી ગણીશું। કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ને 10 દીવાસળી। હવે આ તો છૂટી છવાઈ દીવાસળી છે, હવે એને આપણે એક જૂથ 10 નું જૂથ બનાવીશું। હવે અહીંયા બાજુમાં જુઓ, હવે આ શું છે, એક 10 નું જૂથ મેં બનાવ્યું। શું બનાવી છે? 10 નું જૂથ। જુઓ આ બધી છૂટી છવાઈ છે અને આ બધી ભેગી છે, એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેવી રીતના આમ કરીને આમ આપણે ભેગી કરી દઈએ એટલે 10 નું જૂથ બની ગયું। 10 નું આ જૂથ બની ગયું। પડી વિદ્યાર્થી મિત્રો ખબર, આ છૂટી છવાઈ હતી અને આપણે ભેગી કરી એટલે 10 નું જૂથ બની ગયું। ચલો હવે આગળ આપણે એક બીજું જૂથ બનાવતા શીખીશું। અહીંયા નીચે શું દોરેલું છે, મેં ત્રિકોણ દોરેલા છે, એ પણ છૂટા છવાયા છે। જેમ દીવાસળી છૂટું છવાઈ હતી ને, એમ ત્રિકોણ પણ છૂટા છવાયા જ છે, છે ને? જો એક અહીંયા ત્રિકોણ છે, એક મેં આમ ત્રિકોણ દોર્યો છે, એક આમ સીધો ત્રિકોણ દોર્યો છે, એક આમ આડો ત્રિકોણ દોર્યો છે, વળી એક તો આમ કરીને આમ દોર્યો છે, એમ છૂટા છવાયા ત્રિકોણ છે। એ ત્રિકોણને આપણે ગણીશું। ચલો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આને જૂથ ના કહેવાય, એને સરખા આપણે ગોઠવીએ ને 10 લાઈનમાં તો જ એનું જૂથ બને। એટલે આપણે જો બાજુમાં આવે સરખા ગોઠવીએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો કેટલા થયા? આ 10 નું જૂથ થઈ ગયું ભેગું કરીને, પેલા છૂટા છવાયા હતા અને આ 10 નું જૂથ થઈ ગયું। તો અહીંયા લખવાનું 10 નું જૂથ। શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? 10 નું જૂથ। હવે એ જ રીતે આગળ આપણે અહીંયા શું જોઈશું, ગોળ છે। શું છે? ગોળ છે, એ પણ કેવા છે? છૂટા છવાયા છે, એને જૂથ કહેવાય ના કહેવાય? કહેવાય ના કહેવાય? એટલે આને આપણે હવે છૂટા છવાયા પહેલા ગણી લઈશું। કેવી રીતે છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ અલગ અલગ છૂટા છવાયા ગોળને હવે એક સીધી લીટીમાં આપણે 10 ના જૂથ સાથે મૂકી દઈશું। 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે આ બની ગયું એક આખું આપણું જૂથ બની ગયું 10 નું। હવે અહીંયા પણ લખીશું 10 નું જૂથ। શું લખીશું? 10 નું જૂથ। હવે એ જ રીતે આ આઈસ્ક્રીમ નું હું તમને સમજાવીશ। મેં દોરી છે ને આઈસ્ક્રીમ, અલગ અલગ રીતે દોરી છે। એક આમ આઈસ્ક્રીમ દોરી છે, એક આમ સીધી દોરી છે, એક આમ આડી દોરી આઈસ્ક્રીમ દોરી છે, એક વળી ઊંધી આઈસ્ક્રીમ દોરી છે, એમ અલગ અલગ આઈસ્ક્રીમ મેં દોરી છે, એટલે આને કઈ જૂથ કહેવાય નહીં। ચલો હવે આપણે એક આઈસ્ક્રીમ નું જૂથ બનાવી દઈશું। 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે એને આમ કરીને આમ ભેગા દોરીથી કાં તો રબરથી બાંધી દઈએ તો એ 10 નું જૂથ બની જાય। તો અહીંયા લખીશું 10 નું જૂથ। જોઈ વિદ્યાર્થી મિત્રો,
આપણે છૂટી છવાઈ વસ્તુઓ જે હતી ત્રિકોણ દિવાસળીની પછી ગોળ પછી આઈસ્ક્રીમ એ બધા છૂટા છવાયા હતા અને પછી એમને આપણે સીધા ગોઠવીને ગોળ બનાવીને દોરીથી બાંધી કાં તો રબરથી બાંધીને એમને એક જૂથમાં ભેગા કરી દીધા તો એમ આપણે 10-10 નું જૂથ બનાવ્યું હવે આગળ હું તમને પ્રવૃત્તિ કરીને 10 નું જૂથ કેવી રીતે બનાવાય એ શીખવીશ આજે વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડમાં તો જૂથ બનાવતા શીખી ગયા બધાના અલગ અલગ વસ્તુ હતી અલગ અલગ હતું બધું એ બધાને આપણે એક જૂથમાં ભેગું કરીને જૂથ બનાવતા આ રીતે તો શીખી ગયા હવે આપણે પ્રવૃત્તિ કરીને જૂથ બનાવતા શીખીશું ચલો હું તમને પ્રવૃત્તિ કરાવીને શીખું જૂથ બનાવ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ દિવાસળી શું છે મેં પહેલા તમને બતાવ્યું ને કે દિવાસળી અલગ અલગ પડેલી છે એમ અલગ અલગ ગોઠવેલી છે એક આમ દિવાસળી છે એક આમ છે એક આમ છે એમ અલગ અલગ દિવાસળી પડી છે હવે આપણે પહેલા તો ગણીશું કેટલી દિવાસળી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તે બધી દિવાસળીઓ છૂટી છવાઈ પડી છે હવે એનું આપણે 10 નું જૂથ બનાવીશું ચલો એક એક દિવાસળી આપણે ભેગી કરીશું ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અને આ દિવાસળીને આમ સીધી રીતે આમ ગોઠવી દઈશું અને એને મેં તમને આગળ કહ્યું ને કે રબર કાં તો દોરડા વડે બાંધી દઈએ એટલે 10 નું જૂથ બની જાય જો ચલો બની ગયું ને 10 નું જૂથ આ 10 દિવાસળી મેં ભેગી કરી છે એટલે 10 નું જૂથ બની ગયું જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આ 10 નું જૂથ બની ગયું છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે કાંકરાનું જૂથ બનાવતા શીખીશું આપણે આ શું છે કાંકરા છે એટલે કાંકરા કેટલા છે આપણને ખબર નથી હવે આપણે 10 નું જૂથ બનાવવાનું છે પહેલા તો આપણે કાંકરા ગણવા પડે ને 10 છે કે નહીં એ ગણીએ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને 10 થયા ને 10 હવે આડાવડા છે એટલે એને જૂથ તો કહેવાય નહીં એટલે આપણે એને ભેગા કરી દઈશું શું કરી દઈશું આમ કરીને આમ બધા કાંકરા ભેગા કરી દઈશું તો થઈ ગયું ને એક 10 નું જૂથ થઈ ગયું ને હવે આને કહેવાય એક 10 નું જૂથ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલી પ્રવૃત્તિ કરી બે પ્રવૃત્તિ કરી એક દિવાસળીનું જૂથ બનાવ્યું અને એક કાંકરાનું જૂથ બનાવ્યું આ દિવા જુઓ વિદ્યાર્થી તમને પ્રવૃત્તિમાં ખબર તો પડી જ ગઈ હશે કે 10 નું જૂથ કેવી રીતે બને એક આપણે આ દિવાસળીનું જૂથ બનાવ્યું અને એક હવે આ કાંકરાનું જૂથ બનાવ્યું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બોર્ડ વર્કિંગ કરીને પણ 10 નું જૂથ બનાવતા શીખ્યા અને પ્રવૃત્તિ રીતે પણ 10 નું જૂથ બનાવતા શીખ્યા હવે 10 નું જૂથ કેવી રીતે બનાવે એ તમારે ઘરે કાંકરા પેન્સિલ દિવાસળી ગમે તે કઈ પાંદડા એવા 10 અલગ અલગ મૂકવાના અને ભેગા કરીને એને એક વસ્તુ સાથેથી બાંધી દેવાના એટલે એ રીતે 10 નું જૂથ બની જશે એ આપણે જૂથ બનાવતા શીખી ગયા છીએ